મિથ્યા નથી, જગત સત્ય છે. તો મિથ્યા ક્યાં હે? તો કે સંસાર મિથ્યા હા. અને હવે સંસાર એટલે શું? અહેમતા મમતા. આ જ્યાં બે શબ્દો આવી જાય, મેં ઓર મેરા, હું અને મારું, અને ત્યાંથી જે સ્ટાર્ટ થાય છે એનું નામ સંસાર. હું, મેં અને મારું. હમ સબ જાનતે હૈ, ના કુછ લેકે આયે ના કુછ લેકે જા સકેંગે. જે મળ્યું અહીંથી મળ્યું, અને જે મળ્યું છે એક દિવસ પાછું જવાનું જ છે. પરંતુ જે મળ્યું એનો મોહ, જે મળીને વયું ગયું એનો શોક, અને જે નથી મળ્યું એનું ભય, એની ચિંતા, મનુષ્યના દુઃખના કારણ આ ત્રણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન હમે સમજા રહે હૈ કે યે મોહ, યે શોક ઓર ભય. મોહ, જે મળ્યું એનો મોહ. હવે મળ્યું છે એક દિવસ જશે, અને પછી એ જે ગયું એનો શોક થતો હોય છે. પેલા આમ હતું, આવું હતું, તેવું હતું, આમ કેમ થયું, શોક. અને જે મળ્યું નથી એની ચિંતાઓ, એનો ભય, મળશે કે નહીં, આ કામ થશે કે નહીં થાય. કેટલો ભય છે મનુષ્યની અંદર. તો આ ત્રણ દુઃખના કારણ છે. એનું જ નામ અહેમતા મમતા. એનાથી જ આ શોક, મોહ, ભય જન્મ લે છે, અને એ જ દુઃખનું કારણ છે. અતઃ સંસાર દુઃખસ્ય, સંસાર હી દુઃખ કા કારણ હૈ. તો એ સંસાર એટલે અહેમતા મમતાની વિસ્મૃતિ, વિસ્મરણ થઈ જવું. અને એ વિસ્મરણ સાથે ભગવદ આસક્તિ, ઠાકોરજીમાં અત્યંત પ્રેમ લગાવો થવો, એનું નામ છે નિરોધ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ ઇતિ નિરોધ. તો આ નિરોધની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ કરી. સમજાયું નિરોધ એટલે શું? સમજાય છે ને? હા કે ના બોલો. હા, સમજાતું હોય તો હા, હો એમને એમ નહીં. પાછળ અબ દૂસરી બાત, નિરોધ પણ બે પ્રકારના, ધ્યાન આપજો. આ બધી શ્રી સુબોધનીજી, શ્રી મહાપ્રભુજી એમાં ગુણાર્થ બતાવી રહ્યા છે. બે પ્રકારના નિરોધ, એક સાધ્ય રૂપ નિરોધ અને બીજું સાધન રૂપ નિરોધ. સાધ્ય રૂપ નિરોધ, ભગવાન પોતાના સ્વરૂપ બલથી, પોતાના સ્વરૂપથી ભક્તોને કરાવે છે. ધ્યાન આપજો આ વિષય ઉપર. પોતાના સ્વરૂપ બલથી ભક્તોને નિરોધ સિદ્ધ કરાવે છે. એ ક્યારે સંભવ છે? કે જ્યારે ભગવાન સાક્ષાત રૂપે પૃથ્વી ઉપર બિરાજતા હોય, એટલે કે અવતાર કાળ. હવે ભાગવતમાં આપણે આ દશમસ્કંદની લીલાઓને આવે છે એમાં જોઈએ છે કે ભાઈ બ્રજભક્તો, ગોપીજનો પોતપોતાના ઘરના કાર્યમાં લાગેલી છે, અને ભગવાન દાન માન રાસ માખણ ચોરી આદિ અનેક લીલાઓ કરીને પોતાના સ્વરૂપ બલથી જીવ અલગ પોતાના કાર્યમાં લાગેલો છે. ભગવાન સામે ચાલીને પોતાના સ્વરૂપથી એના મનનું આકર્ષણ કરે છે, નિરોધ સિદ્ધ કરાવે છે.
એ તો અવતાર કાલમાં સંભવ છે. હમણાં જોઈએ ભલે એમ બ્રહ્મ તો હર જગ્હે હે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ હ, લેકિન સાક્ષાત રૂપ સે તો હમ ઉનકે દર્શન નહીં કર પા રહે ના. એટલે આ જે સમય છે એને અનવતાર કાલ કહેવાય, અનવતાર દશા. અવતાર દશા અને અનવતાર દશા આ બે કાલ છે. અનવતાર એટલે કે જ્યાં સાક્ષાત રૂપે ન બિરાજતા હોય. એટલે આપણે બધા જે કાલમાં જીવી રહ્યા છીએ જે સમયમાં એને અનવતાર દશા કહેવાય. તો પછી આપણને નિરોધ કઈ રીતે સિદ્ધ થશે? કારણ કે આપણી પણ ભક્તિની યાત્રા તો એ જ છે કે મૂળતઃ જીવને નિરોધ સિદ્ધ થવો જોઈએ. જ્યાર સુધી એ જીવને નિરોધ સિદ્ધ ન થાય એ કૃતાર્થ થતો નથી. તો એના માટે શ્રી મહાપ્રભુજીએ અને અવતાર દશાના જે જીવો છે એના માટે સાધનરૂપ નિરોધ આપણને બતાવ્યો. સાધનરૂપ નિરોધ, અને એ નિરોધ કઈ રીતે સિદ્ધ થાય એના માટે શ્રી આચાર્ય મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે. અર્થાત ભગવાન જ્યારે આપણા પ્રપંચમાં ખેલવા માટે પધારે, અસ્ય ભગવતઃ પશ્ચાત શયનમ સ્થિતિ, આપણા ઘરમાં શિવલ્લભ કૃપા કરીને જે ઠાકોરજીની સેવા પધરાવી આપે છે અને એ આપણા ઘરમાં બિરાજેલા પ્રભુ આપણા પ્રપંચ સાથે શિવલ્લભ એને જોડી આપે છે, આપણા પ્રપંચ સાથે પ્રભુ ખેલવા માટે પધારે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ પછી શું મુખ્ય કર્તવ્ય છે ધ્યાન આપો. દમલાજીને બ્રહ્મ સંબંધ આપ્યો, દમલાજીને કહી કે જયરાજ અબ મેરો કર્તવ્ય કા હે, અબ મેરો કા કર્તવ્ય. તો શ્રી આચાર્યજીને કા કહી, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે, કે અબ યે કર્તવ્ય તુમ્હારો બને હે, અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરો. સર્વ વસ્તુ સમર્પણમ. આ સુકામશી મહાપ્રભુજી સર્વ વસ્તુ સમર્પણમ કહે છે, કારણ કે મૂળતઃ એ બધી વસ્તુ ભગવાનની જ છે. પૂર્વમાં આ વિષય ઉપર ઘણી વખત વાત કરી, શ્રી મહાપ્રભુજી પણ નિબંધમાં આજ્ઞા કરી, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. આ જગતની જે બધી વસ્તુઓ છે એ ભગવાને પોતાની લીલા કરવા માટે એ વસ્તુઓને પ્રગટ કરી છે. બહુ ધ્યાન આપજો આ વસ્તુને તો સમજાશે. ભગવાને પોતાની લીલા કરવા માટે આ વસ્તુઓને પ્રગટ કરી. બધી વસ્તુઓ ભગવાનની છે અને જીવ આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, અને એ વસ્તુઓને ભોગવવા લાગી જાય છે. પાંચ પ્રકારના વિષય ભોગ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આંખને જોવું ગમે, જીભને સ્વાદ ગમે, કાનને સાંભળવું ગમે, સ્પર્શ ગમે હાથને, આ બધા વિષય છે અને એ વિષયોને મનુષ્ય ભોગવવા લાગી જાય છે. હવે સમજવાની વાત એ કે એ વિષયોને ભોગવ્યા વગર આપણે જીવી પણ ન શકીએ. ભોજન વગર રહી શકાય? જોયા વગર રહી શકીએ? સાંભળ્યા વગર રહી શકીએ? તો ઉનકે બિના હમ રહે ભી નહીં સકતે, આપણે એમને છોડી પણ ન શકીએ. તો શ્રી આચાર્યજી શું કહ્યું? છોડો મત, જોડો. ભગવાનમાં એ બધી વસ્તુઓને જોડી દો.
કારણ કે એ બધી વસ્તુઓ એમની જ છે, એમને પોતાના માટે પ્રગટ કરી છે. અને જ્યારે જીવ બીજાની વસ્તુ, જે ભગવાનની વસ્તુ છે, એને એમને સમર્પણ કર્યા વગર પોતે જો ડાયરેક્ટલી એનો ભોગ કરે છે તો એ જીવને પછી દોષ લાગે છે. આ વસ્તુ સમજવા માટે બહુ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. તમે વિચારો, કોઈ સમજો, આપ એક સિમ્પલ એક દ્રષ્ટાંતથી સમજીએ. આપણું ઘર, આપણું પાર્કિંગ, હવે આપણું પાર્કિંગ હોય કારનું પાર્કિંગ, અને એમાં પછી બીજો કોઈ આવીને પાર્ક કરી જાય કાર, એને અતિક્રમણ કરી લીધું, તો પછી એ દોષ છે કે નહીં, એનો ભૂલ છે કે નહીં? ઈ એનું છે નહીં, અને ત્યાં એને પોતાનું માનીને એનો ભોગ કર્યો, તો દોષ લાગ્યો કે નહીં? લાગ્યો કે નહીં? હા કે ના? હા. એવી રીતે આખું આ જગત ભગવાનને જ્યારે પોતાના માટે પ્રગટ કર્યું હોય, એની વસ્તુઓ જ્યારે પોતાના માટે પ્રગટ કરી હોય, અને એની પરમિશન વગર, એને નિવેદન કર્યા વગર, સમર્પણ કર્યા વગર તમે ડાયરેક્ટલી એને ભોગવવા લાગો, તો દોષ લાગે કે ન લાગે? હા કે ના? હા. એટલે શ્રી આચાર્યજી શું કહ્યું? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. હવે એ જ વસ્તુઓથી તો જીવન પણ ચાલે છે, એટલે છોડી પણ ન શકાય. એટલે છોડો નહીં, કૃષ્ણમાં જોડી દો. સર્વ વસ્તુ સમર્પણમ. સવારથી સાંજ સુધીની જે પણ બધી પ્રક્રિયાઓ છે, કૃષ્ણમાં જોડો. આપણે ત્યાં પુષ્ટિ માર્ગ એક વૈરાગ્યનો માર્ગ નથી, એ પ્રભુ અનુરાગનો માર્ગ છે. કે તમારી આસક્તિ, અહેમતા, મમતા કેવલ એક શરીરમાં ન રાખો, પરિવારમાં પણ રાખો. કેવલ પરિવારમાં પણ ન રાખો, ધર્મમાં પણ રાખો. કેવલ ધર્મ મેં નહીં, આત્મા મેં ભી રાખો. ધીરે ધીરે આપણી અહેમતા મમતાને આમ ફેલાવવાની છે, ઘટાડવાની નથી. ઘટાડવાની બધી જગ્યાએથી આસક્તિ હટાવી લેવાની એક બીજી એ પ્રક્રિયા અલગ છે. પણ શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે અહેમતા મમતાને વધારો અને એ ભગવાન સુધી પહોંચાડો એને. હમણાં આપણી જે આસક્તિઓ મેં ઓર મેરા ઘર પરિવાર એમાં જ છે, કે કેવલ એ પરિવારમાં નહીં, ઘરમાં નહીં, એને આગળ વધારો, ઓર આગળ લઈ જાઓ, ઓર આગળ લઈ જાઓ, એને ઠાકોરજી સુધી પહોંચાડો. સર્વ વસ્તુ સમર્પણમ. ભાઈ, આ મારો પરિવાર, આ મારી પત્ની, આ મારો પતિ, એવો પ્રેમ દેહ સંબંધી તો પશુમાં પણ હોય છે. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તું પ્રેમ રખ, પણ આવો પ્રેમ નહીં રખ. કેવો પ્રેમ રાખ? હવે પરિવારમાં પ્રેમ રાખ્યા વગર ક્યાંથી ચાલે? તો પ્રેમ રાખો, પણ એ પ્રેમનો રંગ કેવો હોવો જોઈએ? ભાગવત પ્રીત્યર્થમ. જેમ હું કૃષ્ણનો દાસ છું, તો મારો પરિવાર પણ કૃષ્ણનો દાસ છે, વૈષ્ણવ છે, સેવા સત્સંગમાં સહયોગ રૂપ છે. અને જો પરિવારમાં સ્નેહ હોય તો એ પ્રેમ સારો કહેવાય. પરંતુ ખાલી લૌકિક વિષય વાસના માટે જ એક સંબંધોમાં આસક્તિ હોય, તો એવા સંબંધો, એવો પ્રેમ તો પશુમાં પણ હોય છે. ઘોડા, ગધેડા, બંદર, આ જેટલા પણ પશુઓ છે, તમે જુઓ એની અંદર પણ દેહભાવ હોય છે. દેહભાવ કરતા વધારે હું તો કહું. એ વાંદરા કે એ ગધેડો કે એ ઘોડો, એને ખાલી એટલી નથી ખબર, એટલી સમજ નથી કે હું એક શરીર છું. એને એ શરીર કરતા પણ એમાં આસક્તિ વધારે, પ્રેમ એ રહેલો છે, અહેમતા મમતા. તમે જુઓ આ વાતને, જુઓ. એટલે ઘોડા ઘોડાની સાથે રહે, વાંદરા વાંદરાની સાથે ફરે, ગધેડા ગધેડાની સાથે રહે. એટલે એ પશુ જેને આપણે બે અકલ કહીએ છીએ, એ પશુને પણ એટલી ખબર છે કે હું એક શરીર નથી, પણ હું એક જાતિનો મેમ્બર છું, એક કોમ્યુનિટી કા સદસ્ય હું. સમજાય છે વાત? એટલે શરીરથી બહાર ગઈ ને એની સમજ, નહીં તો પછી ઘોડા ગધેડા સાથે કેમ ન ફરે, ગધેડો બંદરા વાંદરા સાથે કેમ ન ફરે? પરંતુ એ પશુઓને પણ એટલી સમજ છે કે અમે એક શરીર નથી,
અમે એક જાતિના સદસ્ય છીએ. આ હાથી ઘોડાની વાત જોવા દો તમે, ઓલી નાનકડી કીડી ચીટી, એ નાનકડી કીડીને ક્યાંક મિશ્રીની ડલી મળી જાય ને તો એ તમે જોજો માથામાં ઉપાડીને આમ ઢંઢેરો પીટશે, મિલ ગયા મિલ ગયા મિલ ગયા. અને પછી 25-50-100 કીડીઓ એ માશ મિશ્રીની ડલી ઉપર એક સાથે એનો સ્વાદ લેતા હશે. જોયું છે ઘરમાં એક સાથે એની ઉપર, એટલે એ આટલી કેટલી કીડી કેટલી હોય સાઈઝ, આટલી કીડીને પણ એક સમજ છે કે હું એક શરીર નથી, હું એક કોમ્યુનિટી એક જાતિની એક મેમ્બર છું. હવે જો કોઈ વ્યક્તિ મનુષ્ય, હું એક શરીર, હું માતા, હું પિતા, હું ભાઈ, હું બહેન, જો એટલામાં જ એની આસક્તિ હોય તો તો પછી એ પશુથી પણ બદતર છે. ઉસસે તો અચ્છા પશુ હૈ, કારણ કે એટલી સમજ તો પશુમાં પણ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું કે ભાઈ આવો આસક્તિ પરિવારમાં નહીં રાખો, પ્રેમ રાખો, પણ કેવો? ભાગવદે પ્રત્યર્થમ. અભો કેસે તો દેખો વાર્તાજી મેં આપ ચલે જાઓ, કઈ પ્રસંગ અપન કો મિલેંગે. કુમનદાસજી કો પૂછી કિતને બેટા હૈ, તો કા કહી કિતને બેટા હૈ, કા કહી કુમનદાસજીને કિતને બેટા હૈ, દોઢ દોઢ ને, હતા કેટલા, સાત. તો પૂછી કે ભાઈ અમને તો સુની સાત હે તુમારે, તો કે કા કામ કે, બધા બહિર્મુખ છે. એક છે જે સેવા કરે, જે સત્સંગ કરે છે, એક છે કેવલ ગાયની સેવા કરે છે, ને બાકી બધા બહિર્મુખ છે. તો પછી એ બહિર્મુખ છોકરાઓ કેવાના લાયક ક્યાં છે? બીજા પ્રસંગમાં વ્યા જાઓ તમે. ઓલી એક માજી ઠાકોરજીને બહુ પ્રેમ ભાવથી સેવા કરતી, એવો વાત્સલ્ય ભાવ એના બે દીકરાઓ. એક દિવસની વાત, દીકરાઓ મરી ગયા, રડવા લાગી. કોઈએ પૂછ્યું ક્યો રો રહી હૈ, તો કહે મેરે ઠાકોરજી કે દો ખિલોના ચલે ગયે. કે ઓલાને બાલ ભાવ હતો પ્રભુમાં, અને ઓલા બંને છોકરાઓ ઠાકોરજી એની સાથે રમતા ખેલતા અનુભવ જતાવતા, પરંતુ હવે ઓલા બંને વયા ગયા, અને આજે એ એકલા છે. ઠાકોરજી ઉદાસ છે, આનંદમાં નથી. રડે છે કેમ? પુત્ર મરી ગયા એટલા માટે. પરંતુ પ્રેમનો રંગ જે છે, મોહ જે છે, ભગવદ પ્રત્યર્થમ, કારણ કે ભગવદ સેવામાં ઉપયોગી હતા. તો બસ આ પરિવારમાં રહેલો સ્નેહ, આ પ્રપંચ, એ પ્રપંચને ઠાકોરજી સાથે જોડવા માટે જ કૃષ્ણ સેવા સદા કાર્યા આચાર્યજી આજ્ઞા કરી, કે જે કૃષ્ણ સેવા કરે, ઠાકોરજીની સેવા કરે, એ પુષ્ટિ પુષ્ટિ જીવ. જો પુષ્ટિ પ્રવાહી જીવ પણ હોય, પુષ્ટિ મર્યાદા જીવ છે, પછી પુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ, ચાર પ્રકારના જીવો છે. બ્રહ્મ સંબંધ લે પરંતુ તોય લૌકિકમાં જ આસક્તિ, ન કઈ સેવા, ન સત્સંગ, ન કોઈ ચીજ, પ્રવાહમાં એમનેમ જ. ઘણા એવા છે બ્રહ્મ સંબંધ લે પણ એમનેમ ફરતા હોય. પુષ્ટિ પ્રવાહી જીવ, પછી એક એનાથી વિશેષ હોય પુષ્ટિ મર્યાદી જીવ. બ્રહ્મ સંબંધ લીધું, સેવાને ન કરે, સત્સંગમાં ને પાઠમાં ને એની રુચિ હોય, મંગલાચરણ કરશે, પાઠ કરશે, જપ કરશે, એ પુષ્ટિ મર્યાદા જીવ. એનાથી એક ઉપર પુષ્ટિ પુષ્ટિ જીવ, પાઠ સ્તોત્ર સત્સંગ પણ કરશે અને સાથે ઠાકોરજીની સેવા પણ કરશે, પ્રેમ ભાવથી ભાવ ભાવના સાથે ઠાકોરજીને લાડ લડાવશે, એ પુષ્ટિ પુષ્ટિ જીવ. અને એનાથી એક ઉપર શુદ્ધ પુષ્ટિ જીવ, કે જેની નિષ્ઠા ઠાકોરજી કરતા પણ વિશેષ પ્રીતિ શ્રી વલ્લભમાં હોય, શ્રી આચાર્યજીની સેવામાં હોય, શ્રી મહાપ્રભુજીની સેવામાં તત્પર હોય, એ શુદ્ધ પુષ્ટિ જીવ. આ શ્રી આચાર્યજીના ગ્રંથોનું વાંચન કરીએ ને તો આપણને આપણું સ્વરૂપ સમજાય કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ, હે ને?
તો શ્રી આચાર્યજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે નિરોધસ્ય અનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે, કે ભાઈ આ જે કૃષ્ણ સેવાનો જે પ્રકાર છે, શું કામ કે એ તમારા પ્રપંચમાં ઠાકોરજીને પધરાવો અને એ પ્રપંચને પ્રભુ સાથે જોડી દો, સર્વ વસ્તુ સમર્પણમ. અને શ્રી આચાર્યજી કહે છે કે ઈજ પછી તમારો ઠાકુર તમે જ્યાં પણ હશો, જે પણ દેશમાં હશો, તમને તમારા ઘરમાં એ નિરોધ સિદ્ધ કરાવશે. આપણે કેટલું એની સાથે જોડાઈએ છીએ, અને ઈજ ઠાકુર તમને નિરોધ સિદ્ધ કરાવશે ગમે ત્યાં હોઈએ. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે જ્યારે આવી સ્થિતિ જીવની આવી જાય, સર્વ વસ્તુ સમર્પણ જીવ કરવા લાગી જાય, એની આસક્તિ ઠાકોરજીમાં જોડાઈ જાય, ત્યારે નિરોધની એક ત્રીજી દશા બતાવી. શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તા શક્તિર ભાગવત નિરોધ, કે જ્યારે ભક્તને ભગવાનમાં નિરોધ થઈ જાય, એને એના વગર ચાલે નહીં, સૌથી કોઈ પણ કાર્ય